સાંગધ્રાની કોલ સ્ક્રીનિંગ પ્લાન્ટ સામે પ્રદૂષણની વ્યાપક ફરિયાદ, ક્યાંક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। ધાંગધ્રાના જીઆઈડી વિસ્તારમાં કોલ સ્ક્રીનિંગ પ્લાન્ટ સામે પ્લોટની પાછળના ધોળીધાર વિસ્તારમાં રહેતા 50થી વધુ પરિવારના લોકો ફરિયાદ કરી રહ્યા છે, પણ કોઈ તેમનું સાંભળતું નથી। ખાસ કરીને ડસ્ટ ઉડવાના કારણે પર્યાવરણને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। લોકો આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક શ્વાસોશ્વાસના રોગનો શિકાર બની રહ્યા છે। 2018માં જીપીસીએલથી લઈને કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો ચોક્કસ જવાબ મળ્યો નથી। જવાબ નથી મળવા પાછળનું માત્ર ને માત્ર કારણ કે આ સરકાર ઉદ્યોગકારોની છે, નબળા પરિવારોની નથી। પરિવારના મહિલાઓ ઘરમાં આખો દિવસ 5 વાર સફાઈ કરે છે, છતાં ડસ્ટ જાતી નથી। પરિણામે ફેફસામાં ડસ્ટ જામી જાય છે, શ્વાસોશ્વાસના રોગચાળા ફાટી નીકળે છે। ખાસ કરીને ગંદુ પાણી પણ જ્યાં ત્યાં ઠાલવી દેવાના હોવાના કારણે પ્રદૂષણ પારાવાર થયું, લોકોના સ્વાસ્થ્ય ઉપર ભયંકર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તો એ સ્થાનિક લોકોનું કહેવું છે। પીએમ પાર્ટિકલ્સ SO2 NOx જેવા તત્વોથી સ્વાસ્થ્યને પારાવાર નુકસાન થાય છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વાસ્તવમાં પ્રશ્ન જેન્યુન છે, પરંતુ કોઈ પણ કારણોસર સરકારી તંત્ર દબાવમાં આવી અને પ્રશ્ન ઉકેલતા નથી તે પણ નગ્ન સત્ય છે। તાત્કાલિક અસરથી આ પ્રશ્ન ઉકેલવામાં આવે એ માંગ ઉઠવા પામી છે। ભાઈ મધુસૂદનભાઈ કાંજિયા છે, હું આ 9 નંબર વોર્ડની અંદર કાઉન્સિલર છું, પણ આ પબ્લિકનો અને મારો એવો પ્રશ્ન છે કે કેટલાય ટાઈમથી 20 વર્ષથી અહીંયા રહું અને કોલસીનું કારખાનું GIDCની અંદર આવેલું હોય, એની રજ વારંવાર ઉડે છે અને શરીરને અને ઘરને હાનિકારક છે। આના માટે અમે અગાઉ પણ ઉચ્ચ અધિકારી પાસે જઈયા, પણ આના માટે કોઈએ કંઈ પગલાં લીધા નથી, તો આ અમને આનો ન્યાય મળે, અને જો આ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે 2 વર્ષ તૈયાર છીએ, બરાબર। હવે આના માટે અમે પોલીસ સ્ટેશન, મામલતદાર, કલેક્ટર, આટલી પબ્લિક અમે બધી જગ્યાએ જઈએ, અહીંયા કોઈ અમારું સાંભળતું નથી અને કોઈ જવાબ નથી દેતા, તો આના માટે તમે તાત્કાલિક કારખાનું બંધ કરાવો એવી અમારી માગણી છે। ધર્મિષ્ઠાબેન છે, મુકેશભાઈ સંકેસરિયા, અમે અહીંયા ધોરીધારમાંથી 7-8 વર્ષથી રહેવી હિ, પણ અમારા ઘરની પાછળ કારખાનું GIDCનું છે ને, એ સાહેબ લોકો મોટું કારખાનું છે એટલે એની ધૂળ ઉડે છે અમને, પણ એ લોકો કઈ કોલસીનું ઉડે છે અને પણ એ કઈ કરતા નથી। 2 વખત અહીંયા અરજી દીધી છે સરપંચે, પણ એ લોકોએ હજુ કઈ કીધું નથી, એટલે હવે અમારે તકલીફ થાય વધારે, એટલે અમે આ તમને જણાવ્યું છે। અમને શ્વાસ માટે નુકસાન થાય, બાળકો નાના નાના એને નુકસાન કરે છે અને ઘર બહુ બગડે છે આખું દિવસ। 2 વખત અહીંયા ફરિયાદ નોંધાઈ હતી, પણ એ લોકોએ કઈ જવાબ આપ્યો નથી અને હજુ કઈ જવાબ આપતા નથી। અમે બધા હવે અમારી રીતે કરશું દોડા દોડી, સરપંચે પણ 2 વખત અરજી આપી છે, પણ એ લોકો કઈ માનતા નથી, મોટું કારખાનું હોવા છતાંથી આંદોલન કરવામાં તૈયાર છીએ અમે હવે।